मित्र શું થયું? આટલો ગભરાયેલો કેમ છે? વાવાઝોડાથી તો બીક જ લાગે ને. બટ તમે કેટલી જોરથી બૂમ પાડી? સોરી. આટલું મોટેથી કેમ બોલાવતા હતા? દુખાવાનું ક્રીમ પતી ગયું છે. તારી પાસે જે બીજી ડબ્બી પડી છે ને એ મને આપને. મારી પાસે નથી. બીજી ડબ્બી તારી પાસે જ હોય છે ને સર? કોઈકને ને કોઈકને હાથમાં અને પગમાં વાગ્યું હોય ને તો એ લઈ જતા હોય છે. ખબર નહીં છેલ્લે કોણ લઈ ગયું. આટલું પણ યાદ નથી રાખી શકતો? મારે કેટલું યાદ રાખવાનું? સવારે વહેલા ઉઠવાનું, પછી ચા બનાવવાની, પછી બસ બસ બસ. સાંજ પડશે. સાંજ નહીં, રાત પડશે. તમને ક્યાં વાગ્યું? મને નહીં, રાશિના ગળામાં સણકો આવ્યો છે. ઓહ, રાશિબેન માટે પહેલા નશા પહેલા કુમાર. બસ, મેં ક્રીમ માંગીને ગુનો કર્યો ને એવું ફીલ નહીં કરાવ. આડું અવડું બોલ્યા વગર કે વિચાર્યા વગર તારા કામ પર ફોકસ કર. ક્રીમ વગર રાશિબેન શું કરશે બિચારા? એમને મળશે કઈ રીતે? અરે બ્રો, તમે અત્યારે અહીં? હા, કેમ ના આવી શકું? ના, એવું નથી, પણ મને દુખાવાની ક્રીમ જોઈએ છે. છે તારી પાસે? શું થયું બ્રો? મૂઢમાર વાગ્યો છે, પગમાં દુખે છે. તમે આખો દિવસ કામ કર કર કરો છો ને એટલે જ પગમાં જ ખોડાઈ ગયો છે. બસ બસ બસ, તારી ગાડીને બ્રેક માર અને મારી વાત સાંભળ. મને કંઈ જ નથી થયું, રાશિ માટે જોઈએ છે. ઓહો, એટલે હવે રાશિ ભાભીને મસાજ પણ કરી આપવામાં આવશે ને? વાહ, ક્યા બાત હે, સરસ સરસ. તેરી નજર શરફી રાશિ ભાભી. ચૂપ, એવું કંઈ જ નથી. એક્ચ્યુઅલી એને ડોકમાં દુખે છે એટલે પેન રિલીફ માટે આ ક્રીમ જોઈએ છે. તો એમાં ક્રીમની શું જરૂર છે? નિશા, ક્રીમ આપ અને ચૂપચાપ ઊંઘી જા. અરે, ક્રીમ આપ મને. પહેલા ખસો. અને સાંભળો, પેઇન રિલીફ થઈ જાય ને એવી રીતે લગાવજો. હા, સારું. રાશિ, ક્રીમ મળી ગઈ છે, ચાલ હું તને લગાવી આપું. થેન્ક યુ, પણ હવે જરૂર નથી. કેમ? મિતુભાઈ મારા માટે રિલીફ સ્પ્રે લઈ આવ્યા. તો સ્પ્રે તો હું જાતે પણ કરી શકતી હતી ને, તો મેં છાંટી દીધું. અને હવે મને સારું પણ લાગી રહ્યું છે, મટવા આવ્યું છે. કેવું કામ આપણું જોરદાર ને? કયા જન્મનો બદલો લે છે તમારી સાથે? હું અને બદલો? શું સાહેબ મજાક કરો? તો પછી અમારા જીવનમાં હાડકા શું કામ નાખે છે દોસ્ત? મેં શું કર્યું? હું તારી પાસે ફક્ત ક્રીમ માંગવા આવ્યો હતો એટલે તારું કામ ત્યાં જ પતી ગયું હતું. પછી દોડધાર થઈને સ્પ્રે લાવવાની શું જરૂર હતી? પણ ક્રીમ ના મળી ને એટલે હું સ્પ્રે લઈને આવ્યો. હવે એ સ્પ્રે હું તારા ઉપર છાંટી દઉં ને એ પહેલા મારી આંખ સામેથી ગાયબ થઈ જાઉં. લો બોલો, બલાઈનો જમાનો જ નથી રહ્યો. વાહ, દુખ દિન બીતે રે ભૈયા, અબ સુખ દિન આયો રે. વાહ વાહ, બહુ જ મજા પડી ગઈ. શું મિલ્કશેક છે, એકદમ ડ્રાય ફ્રૂટ થી ભરેલો. કેટલા દિવસ પછી પીધો. આજકાલનો પ્રેમ કેટલો એડવાન્સ થઈ ગયો છે ને, એટલે
ડ્રાય ફ્રૂટ્સ વાળો મિલ્કશેક તું અહીંયા પીવે અને એનર્જી અંદર બેઠેલા બીમાર પૃથ્વીને મળે. તને અમારા પ્રેમથી શું પ્રોબ્લેમ છે એમ કહીશ? પ્રેમ છે જ ક્યાં પ્રોબ્લેમ કરવા માટે? અને મને તારા પ્રેમથી કોઈ જ પ્રોબ્લેમ નથી, મને તારાથી પ્રોબ્લેમ છે. મને તું મારી આંખની સામે એક સેકન્ડ પણ નથી સહન થતી. તો તને કોને કીધું કે તું મારી સામે જો? મારે તને જોવી જ નથી હોતી, પણ તું ખબર નહીં ક્યાંથી મારી સામે આવી જ જાય છે. જો તારી આંખોને છે ને મારું મોઢું જોવાની આદત પાડી જ દે, કારણ કે હવે હું અહીંયાથી ક્યાંય નથી જવાની. યા, એ તો ટાઈમ જ બતાવશે કે કોને કેવી ટેવ પાડવાની છે. જોઈ લઈશ, પણ અત્યારે છે ને મને જલસા કરવા દે. તો જલસા કર, મેં મારું કામ કરી લીધું છે. હવે તને સમજાશે કે આ જલસા તને કેટલા મોંઘા પડે છે. એટલે? એટલે એમ કે મેં તારો મિલ્કશેક પીતો ફોટો પાડી લીધો છે. હવે હું આને સેન્ડ કરી દઈશ અને બધાને તારો પ્રેમ સમજાઈ જશે. ચોનિશા, તું આવું બિલકુલ ના કરતી. મને ફોન આપી દે, મેં તો ફોટા ડિલીટ કરી ના. એમ થોડું કઈ ફોન મળે. જો તારી આ એક ભૂલનું છે ને પરિણામ તારે બહુ ખરાબ ભોગવવું પડશે. મારો ફોન પાછો આપ. ફોન આપ મારો. આઉચ. ફોન એમને આપી દઉં એટલી ગાંડી નથી મેં. ચાલ, આજે તો મંદિરમાં ચાલ, તારો હાથ જ બાળી નાખીશ. મારો બહુ જીવ બાળ્યો છે ને, હાથ બાળી નાખીશ ને એટલે બીજી વાર મારી પર હાથ ઉગમતા 10 વાર વિચાર કરીશ. ચાલ. હાથ છોડ મારો, હાથ છોડ મારો. તારો હાથ બાળી જ દઈશ. હાથ છોડ મારો, બાળી દઈશ તારો હાથ. શું કરે છે તું? બહુ જ ખોટું કરે છે પ્રિયંકા. તું છોડ મારો હાથ. આજે તો હું તારો હાથ બાળીને જઈશ. ખબર પડે કે બીજાના જીવ પડીએ ને ત્યારે કેવું ફીલ થાય છે. દીદી, થેન્ક ગોડ રાશિ ભાભી તમે આવી ગયા, નહીં તો ખબર નહીં પ્રિયંકા શું કરી નાખે. બહુ થઈ ગયું પ્રિયંકા, મારા ઘરમાં રહે છે અને મને જ હેરાન કરવાના પ્રયત્નો કરે છે. હવે તારી હદ થાય છે. હું તારી હકીકત બધાની સામે લાવીને જ રહીશ. તે મારો હાથ બાળવાનો પ્રયત્ન કર્યો ને, હવે જો હવે હું તને આ ઘરની બહાર કાઢીને જ રહીશ. નિશાબેન પ્લીઝ તમે ગુસ્સે ન થાઓ. ભાભી, મને કોઈનાથી પ્રોબ્લેમ નથી, પણ જે મને પ્રોબ્લેમમાં નાખે એનાથી પ્રેમ પણ નથી. તમે જોયું ને એ મારી સાથે શું કરતી હતી. જો તમે અત્યારે અહીંયા ના આવ્યા હોત ને તો મારો હાથ બાળી નાખ્યો હતો એને. સાચી વાત છે, હું દીદીને સમજાવું છું. આજ પછી એ આવું ક્યારેય નહીં કરે. પણ નિશાબેન, જો આ વાત તમે ઘરમાં બધાને કહેશો તો આખું ઘર ટેન્શનમાં આવી જશે. પ્લીઝ તમે આ વાતને અહીંયા જ પૂરી કરી દો ને. દીદી, આજ પછી આવું કરતી નહીં. ભાભી તમે કહો છો ને એટલે જવા દઉં છું, નહીં તો આજે આનો આ ઘરમાં છેલ્લો દિવસ હોત. બહુ ખોટું કર્યું દીદી તે. હું શું કરું રાશિ, મને ખબર છે મેં ખોટું કર્યું છે, પણ એને કર્યું જેવું એટલે મારાથી આવું થઈ ગયું. હું છે ને અહીંયા ભગવાન આગળ શાંતિથી બેસીને પ્રાર્થના કરતી હતી પૃથ્વી માટે, પણ એ અહીંયા આવીને જેમ ફાવે એમ મને બોલવા લાગી. અને એ તો એમ કહેતી હતી કે હું આ ઘરમાં ફક્ત ખાવા માટે પડી રહી છું, એટલે મને ગુસ્સો આવી ગયો અને હું સોરી. આજ પછી આવું નહીં થાય.
હું માનું છું દીદી કે અમુક વાતો ઉપર ગુસ્સો આવી જાય, પણ ગુસ્સા પર કંટ્રોલ કરવો એનું નામ જ સારપ ને? ખરાબ કરનાર સાથે પણ સારું વર્તન કરવું એનું નામ જ સંસ્કાર. અરે તમે આ બધી તકલીફ કેમ લીધી? કેમ, મારે તારા રૂમમાં આવવા માટે પરમિશન લેવી પડશે? અરે નાના, આવું ના બોલ છું. તમારે આને પરમિશન એવું હતું હશે? આ ઘર તમારું જ છે. એ બધું છોડ ને, હવે મને એમ કે તારી તબિયત કેમ છે? જે માણસ તમારી છત્રછાયામાં રહેતું હોય એને કોઈ તકલીફ હોય? બાય ધ વે, આઈ એમ ગુડ. આમ તો કયા મોઢે તારો આભાર માનું એ ખબર નથી, અને થેન્ક યુ શબ્દ તારી લાગણી સામે બહુ જ નાનો છે. છતાં પણ હું કહું છું, તે અમારા માટે જે કંઈ પણ કર્યું ને, એના માટે થેન્ક યુ, થેન્ક યુ સો મચ. એવા સમયમાં તે જે કર્યું છે ને, કદાચ કોઈ પોતાનું પણ ના કરે. અને તે તો, અરે આ શું બોલો છો તમે? અમારે તમારે આવું બધું ના બોલશો, અને મેં કંઈ જ નથી કર્યું. આ તો તારી મહાનતા છે, બાકી તને ખબર નથી. આજે મારી મોમ ફ્રેશ દેખાય છે એનું કારણ ફક્ત તું જ છે. કેમ કે આ જે કંઈ પણ બન્યું ને, એ સમયે તું ઈચ્છત ને તો અમને છોડીને જઈ શક્યો હોત, પણ તે આવું ના કર્યું ને અમારા બધાનો સાથ આપ્યો. આ બધું ત્યારે જ શક્ય બન્યું છે કે જ્યારે તમે મને આ ઘરનો સભ્ય બનાવીને મને એ રીતે ટ્રીટ કર્યો, અને મેં જે કંઈ પણ કર્યું છે એ તમારા સારા સ્વભાવનું પ્રતિબિંબ છે. અમારી તો ખબર નથી, પણ તારો સ્વભાવ બહુ જ સારો છે. હું ચોક્કસપણે કહી શકું છું કે આજે મારી મોમની હેલ્થ સુધરી છે ને, એનું કારણ ફક્ત તું જ છે. આજે અમારા પ્રોબ્લેમના કારણે જ તારા હાથમાં ઈજા થઈ ગઈ. તમે જ મને કહ્યું હતું ને કે હું આ ઘરના દીકરા જેવો છું, તો પછી મારી એટલી ફરજ ના બને કે હું એમના તબિયતનું ધ્યાન રાખી શકું? અને રહી વાત આ હાથની, તો હું નાનું મોટું તો ચાલ્યા કરે. તારું હૃદય ઘણું મોટું છે પૃથ્વી, અને એટલે જ આ બધું તને નાનું મોટું લાગે છે. બાકી મારા કારણે તમે બધાએ હમણાં ખૂબ જ ખરાબ સમય પસાર કર્યો છે, અને એ પછી તો હું આ બધામાંથી કઈ રીતે બહાર નીકળવું એના રસ્તા શોધવામાં વ્યસ્ત થઈ ગયો હતો. પણ મારી ગેરહાજરીમાં અહીંયા હાજર રહીને તે બધું જ બહુ સરસ રીતે હેન્ડલ કર્યો, એટલે પ્રોબ્લેમ મેં ક્રિએટ કર્યો ને એનું દરેક સોલ્યુશન તમે લોકોએ આપ્યું છે. આ વાત પરથી તો કહી શકાય કે હું આ ઘરનો દીકરો કહેવાને લાયક જ નથી. સાચું કહું તો આ બધું કરવાની હિંમત મને તમારાથી જ મળી છે. તમે મારા માટે એક બહુ મોટું ઇન્સ્પિરેશન છો. તમે જ મને આંટીને માં કહેવાનું કહ્યું હતું ને, હવે જો એમનો એક દીકરો વ્યસ્ત હોય તો બીજા દીકરાની ફરજ તો આવે જ ને? હા, સાચા અર્થમાં તે એક દીકરાની ફરજ નિભાવી છે. મારા માટે તો તું મારા ભાઈ કરતા પણ વિશેષ છે. તો હવે તમે આજે મને આ બોલ્યા જ છો, તો હું તમને એક રિક્વેસ્ટ કરી શકું? અરે રિક્વેસ્ટ શું કરે છે, તારો તો હક છે, બોલ. મારી રિક્વેસ્ટ એ છે કે તમે આંટીને માં કહેવાનું તો કહી દીધું, અને એમણે મને દીકરો પણ માની લીધો, તો હું તમારો ભાઈ બની શકું? અરે હું તને મારો ભાઈ જ માનું છું. તો હું તમને આજથી કાયમ માટે ભાઈ કહી શકું ને? પૃથ્વી, આ એટલું ઇઝી નથી. એના માટે મારી એક કન્ડિશન છે. કેવી કન્ડિશન?
તારે મને પ્રોમિસ આપવું પડશે કે તું આ ઘર છોડીને ક્યાંય નહીં જાય ને કાયમ માટે અહીંયા જ રહીશ. પણ આ શરત છે અને શરતમાં શંકા ના હોય. ભાઈ ભાઈ કંઈ આમ મફતમાં ના બનાય. તારે વચન તો આપવું જ પડશે. બોલ, છે તૈયાર? હું તમને પ્રોમિસ આપું છું ભાઈ કે જ્યાં સુધી તમે નહીં ખો ત્યાં સુધી હું આ ઘર છોડીને નહીં જઉં. અરે હું ક્યાં તને આ ઘર છોડીને જવા માટે કહેવાનો છું? ના, મારો કહેવાનો અર્થ એમ હતો કે લાંબા સમય પછી મારા નેચરમાં અને મારા બિહેવિયરથી તમે કંટાળી જાઓ કે પછી ગુસ્સે થઈ જાઓ અને મને આ ઘરથી બહાર જવાનું કહી દો એમ. ના, આવું હું ક્યારે પણ નહીં કરું. તમે પૃથ્વીને તો પ્રોમિસ કરી દીધું પણ જ્યારે તમને ખબર પડશે કે પૃથ્વી જ પિન્ટુ છે તો શું ત્યારે તમે તમારા પ્રોમિસ પર અટલ રહી શકશો? તમે પૃથ્વીને પ્રેમ કરો છો ભાઈ પણ પિન્ટુને. અરે વાહ 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 વિપુલ, હવે તો તું જીતીશ. અરે આ શું કર્યું તે? હું છેલ્લા સ્ટેજ ઉપર પહોંચી જ ગયો હતો, જીતી જ જવાનો હતો અને એ જ વખતે તે ફોન ખેંચી લીધો. ફોનમાંની ગેમને છોડીને જરા રિયલ ગેમ પર ધ્યાન આપો, નહીતર હું અને તમે બંને જણા થોડા સમયમાં લાસ્ટ સ્ટેજ પર આવી જઈશું. શું દેવું, આવું જ બોલતી હોય છે, થઈ જશે બધું. ડાર્લિંગ, કેવું ઈઝી છે, કરવું અઘરું છે. હજી હમણાં તો આપણે ઘરમાં આવ્યા છીએ, થોડો શાંતિથી મને શ્વાસ તો લેવા દે. હું પણ તમને એ જ કહું છું કે હવે આપણે આ ઘરમાં પાછા આવી ગયા છીએ તો મેં તમને જે કામ સોંપ્યું હતું એના પર પણ પાછા આવી જઈએ. કયું કામ? મને ખબર જ હતી કે તમે ભૂલી જશો એટલે જ યાદ કરાવવા આવી છું. મેં તમને કહ્યું હતું ને કે ભાભીએ જે વિલ બનાવ્યું છે એવું જ ડુપ્લિકેટ વિલ તમારે બનાવવાનું છે. થયું? હવે વિલ તૈયાર કરવાની શું જરૂર છે? હમણાં આપણે જેવા દિવસો જોયા છે એવા દિવસો બીજી વાર ન જોવા હોય તો ભાભીએ જે વિલ તૈયાર કરાવ્યું છે ને એવું જ બીજું વિલ તૈયાર કરાવી લાવો. અને આ ભાભીએ વિલમાં ત્રણ ભાગ પાડ્યા છે, શુભનો, પિન્ટુનો અને તમારો. અરે વાહ, તો જેટલો શુભનો અને પિન્ટુનો ભાગ છે એટલો જ ભાગ મને પણ મળશે. ગોડ વિપુલ, આપણે ફક્ત એક ભાગથી ખુશ નથી થઈ જવાનું, આપણે આખી મિલકત ઉપર કબજો મેળવવાનો છે. આખી મિલકતના માલિક ફક્ત તમે જ છો એવી શરત ડુપ્લિકેટ વિલમાં તમારે મૂકવાની છે. અને આ ટેક અ વેરી ગુડ કેર કે વિલ ભાભી જેવું જ તૈયાર થાય અને એમાં આ શરત તમારે ખાસ લખાવવાની છે. માંગુ 10 ને આપે 20, જય દ્વારકા. સોરી. શું વાત છે ગબ્બર સિંહ, આજે આગ વરસાવવાની જગ્યાએ પ્રેમ કેમ વરસાવી રહ્યા છો? હમણાંથી હું પ્રેમ જ વરસાવું છું, બસ તારી પાસે જોવાની નજર નથી. આજે કઈક વધારે જ ખુશ લાગી રહ્યા છો, બોલો ને શું વાત છે? એ તો હમણાં હું પૃથ્વીને મળીને આવ્યો ને એટલે. હા પણ એવું તો શું કહ્યું એમણે કે તમે આટલા બધા ખુશ થઈ ગયા? એક્ચ્યુઅલી હું જ્યારે પણ પૃથ્વીને મળું છું ને ત્યારે મને બહુ જ ગમે છે, એકદમ ફ્રેશ થઈ જવાય છે. એવું લાગે છે કે જાણે મેં મારા સગ્ગા ભાઈ સાથે વાત કરીને મન હળવું કર્યું હોય. હા તો ભાઈ હોય તો એવું લાગે જ ને. અરે રાશિ, તું ભૂલો કરવાનું ક્યારે બંધ કરીશ? અત્યારે પણ ના બોલવાનું બોલી ગઈ ને.
એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે મમ્મી પૃથ્વીભાઈને પોતાનો દીકરો જ માને છે ને,